नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक विषय हिंदी। हिंदी में आपने क ख ग नो अभ्यास करियो, बराबर। क थी करी अने ग सुधीना जे मूळाक्षर छे तेने आपने ओळखता शीख्या। तो आजे आपने जोईए घ घर नो, ग एटले के घ से घर। पढ़ो और लिखो, अहीं आपने घर लखी आप्यु छे अने घरनुं चित्र आपेलुं छे। घ से घर, घर एटले घर। हवे अहीं आपने घ आपेलो छे ते आपणे घूटवानो छे। एना पछी घ ढूंढ कर उस पर गोल बनाओ, एटले के घ शोधी तेना उपर गोल बनाओ। अहीं आपणे मूळाक्षरो आपेला छे, तो जोईए घ छ स न घ क ग ज्ञ घ त्र क्ष ह घ ख। तो अहीं आपणे घ शोधवाना छे। तो જોઈએ આ રહ્યો ઘ, છ સ ન ઘ, ક અને ઘ, જ્ઞ ઘ, ત્ર ક્ષ હ ઘ। એના પછી પઢો વાંચો રંગ પૂરો બિંદુઓ કો મિલાવો, એટલે કે ટપકાને જોડો। તો અહીં આપણને રંગ પૂરવાના છે અને અહીં આપણને ઘૂંટવાની છે, બરાબર। રેખાઓ આપેલી છે તેના ઉપર આપણે ઘૂંટી અને ઘ પૂર્ણ કરવાનું છે। એના પછી જોઈએ પઢો ઓર લિખો, આપણને અહીં ઘ લખી આપ્યા છે અને આપણે અહીંયા ઘ છે તે ઘૂંટવાના છે। ઘ સે ઘર, ઘર એટલે ઘર, ઘ સે ઘર, ઘ સે ઘર, ઘ સે ઘર। એ જ રીતે આપણે બાકીના જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં બધામાં ઘ ઘ લખવાના છે। ઘ સે ઘર, ઘ સે ઘર, ઘ સે ઘર, ઘ સે ઘર। એના પછી આપણે આગળ જોઈએ તો અહીં આપણને ચિત્ર આપેલા છે અને શું કહ્યું છે, તો ઘ ને ઘથી શરૂ થતા ચિત્ર સાથે જોડો, એટલે કે ઘ કો ઘ સે શરૂ હોને વાલે ચિત્ર સે જોડો। તો અહીંયા આપણે ચિત્ર જોઈએ તો બકરી, ઘડી, બતક, ઘડા, કમલ, ઘોડા, ઘડિયાળ। તો આપણે ઘથી જે શરૂ થતા હોય તેને જોડવાના છે। તો અહીંયા ઘડી છે તે ઘથી શરૂ થઈ છે, એના પછી ઘડા છે તે પણ ઘથી શરૂ થાય છે, ઘોડા પણ ઘથી શરૂ થાય છે અને ઘડિયાળ એટલે કે મગર એ પણ ઘથી શરૂ થાય છે। એના પછી ઘની નીચે લીટી કરો, તો એના માટે આપણે પહેલાં શબ્દ જોઈએ, ઘટના, બાગ, ઘર, ઘડી, ઘડા, ઘડિયાળ। તો ઘટનામાં ઘની નીચે લીટી, બાગમાં પણ ઘની નીચે લીટી, ઘરમાં પણ ઘની નીચે લીટી, ઘડીમાં પણ ઘની નીચે લીટી, ઘડામાં પણ ઘની નીચે લીટી અને ઘડિયાળમાં પણ ઘની નીચે લીટી। એના પછી છે ઘ સે અલગ વર્ણ પર ગલત કરો, એટલે કે ઘથી જુદા વર્ણ ઉપર અક્ષર ઉપર ચોકડી કરો। તો એના માટે આપણે જોઈએ ઘ મ છ ઘ ભ, ક ઘ ઘ ખ ઘ, ઘ ગ ત ઘ ચ। તો આપણે ઘથી જુદા હોય તેના ઉપર ઘને કંઈ કરવાનું નથી। તો જોઈએ મ ઉપર ચોકડી, છ ઉપર ચોકડી, ભ ઉપર ચોકડી, ક ઉપર ચોકડી, ખ ઉપર ચોકડી, ગ ઉપર ચોકડી, ત ઉપર ચોકડી અને ચ ઉપર ચોકડી। તો આ રીતે અહીં હવે બાકી ઘ બચે છે। હવે જોઈએ પઢો ઓર લિખો, એટલે કે વાંચો અને લખો।
तो अहीं आपणे घड़ानुं चित्र छे अने अहीं घड़ा लखी आप्युं छे। आपणे अहीं घ घूटवानुं छे अने घ लखवानुं छे। ए ज रीते घड़ी घोड़ा अने घर आपणे घ घूटी अने घ मोढे लखवानो रहेशे। एना पछी शब्द में से घ ढूंढ कर उस पर गोल बनाओ, एटले के शब्दमांथी घ शोधी तेनी उपर गोल बनाओ। हवे शब्द जोईए गबराना, तो गबरानामां घ गोती आप्यो छे। आपणे बाघमां घ गोतवानो, बाघ आ रह्यो घ, डाको घर तो आ रह्यो घ। एना पछी घटना, तो घटनामां आ रह्यो घ। घ पछीनो મૂળાક્ષર છે ચ, ચ છે ચરખા, ચરખા એટલે રેટિયો। તો એમાં આપણે શું કરવાનું છે, તો અહીં આપણને ચ ઘૂંટવાનો છે। એના પછી ચ ઢૂંઢ કર ઉસ પર ગોલ બનાવો, એટલે કે ચ શોધી તેના ઉપર ગોલ બનાવો। એના માટે આપણે અહીં મૂળાક્ષર આપેલા છે ચ ગ ત ચ ન ત ચ લ છ ચ જ ઘ ચ ખ। તો હવે આપણે શું કરવાનું છે, તો ચ શોધવાનું છે। તો આ રહ્યો ચ, આ રહ્યો ચ, અહીં પણ ચ છે, આ રહ્યો ચ, એક આ રહ્યો ચ। એના પછી છે પઢો રંગ ભરો બિંદુઓ કો મિલાવો, બરાબર। અહીં આપણે ઘૂંટવાનું છે અને તો અહીં આપણે ચ છે તેના ઉપર રંગ પૂરીશું અને અહીં છે ચ ને ટપકાથી જોડીશું એટલે ચ પૂર્ણ થશે। હવે શું છે અહીંયા, તો પઢો ઓર લખો, એટલે કે વાંચો અને લખો। તો અહીં આપણને ચ છે ચરખા ઘૂંટવાનો છે। અહીં આપણને ચ આપેલો છે તેને ઘૂંટીશું અને બોલીશું ચ છે ચરખા, ચરખા એટલે રેટિયો, ચ છે ચરખા, ચરખા એટલે રેટિયો, ચ છે ચરખા, ચરખા એટલે રેટિયો, ચ છે ચરખા, ચરખા એટલે રેટિયો। આપણે ઘૂંટ્યા હવે અહીંયા મોઢે લખવાના છે ચ છે ચરખા, ચરખા એટલે રેટિયો, ચ છે ચરખા, ચરખા એટલે રેટિયો। આ રીતે બધી જે ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે ચ લખી નાખવાનું છે ચ છે ચરખા, ચરખા એટલે રેટિયો। હવે આગળ જોઈએ આપણે, તો ચ ને ચથી શરૂ થતા ચિત્ર સાથે જોડો, એટલે કે ચ કો ચ સે શરૂ હોને વાલે ચિત્રો સે જોડો। તો અહીં આપણે ચિત્ર જોઈએ તો ચરખા, ચમ્મચ, સૈનિક, કબૂતર, ચટ્ટાઈ, ચપરાસી અને ખરગોશ। તો આપણે ચોથી જે ચિત્ર છે તે શરૂ થતા હોય તેની સાથે જોડીશું। તો જોઈએ ચ સે ચરખા, ચ છે ચમ્મચ, ચ છે ચપટાઈ, ચ છે ચપરાસી। હવે ચરખા એટલે કે રેટિયો, ચમ્મચ એટલે ચમચી, સૈનિક એટલે સૈનિક, કબૂતર એટલે કબૂતર, ચપટાઈ એટલે પાથરવાનું જે પાથરનું હોય ચપટાઈ હોય તે, અને ચપરાસી એટલે કે ચોકીદાર, ખરગોશ એટલે સસલું। હવે જોઈએ ચની નીચે લીટી કરો, એના માટે આપણે શબ્દ જોઈએ નાચ, કચહરી, ચમેલી, ચતુર, ચના, ચરણ। હવે નાચમાં આ રહ્યો ચ, કચહરીમાં આ રહ્યો ચ, ચમેલીમાં પણ સૌપ્રથમ ચ આપેલો છે, ચતુરમાં ચ, ચનામાં ચ અને ચરણમાં ચ। એના પછી છે ચથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો, એના માટે આપણે બધા મૂળાક્ષર જોઈએ। તો ચ મ ચ પ બ વ ચ ચ જ ચ ભ ગ ક્ષ ચ સ। ચથી જુદા અક્ષર એટલે ચ ઉપર આપણે કંઈ કરવાનું નથી,
बाकी बधा होय एना उपर चोकड़ी, तो मा उपर चोकड़ी, प उपर चोकड़ी, बने पर चोकड़ी मारीशू, व उपर चोकड़ी, ज उपर चोकड़ी, श उपर चोकड़ी, क्ष उपर चोकड़ी, ग उपर चोकड़ी अने भ उपर चोकड़ी। हवे अहीं आपणने पढ़ो और लिखो एटले के वाँचो अने लखो, चपरासी एटले के चौकीदारनुं चित्र आपेलुं छे अने शुं कह्युं छे कि च घूटो अने च लखो, चम्मच चमची। आ रीते बाकीना जे चित्र छे आपणे घूटी अने लखवाना छे। हवे शब्दमांथी च शोधी तेना उपर गोल करो। उदाहरणमां आपणने च छे चटणी એ આપેલો છે, તો આપણે બચનામાં ચ, નાચનામાં ચ અને ચમેલીમાં ચ શોધ્યો। એના પછીનો શબ્દ છે છ, છ સે છતરી, છતરી એટલે છત્રી। તો અહીં આપણને છ આપેલો છે તેના ઉપર આપણે ટપકા પૂર્ણ કરીશું એટલે ઘૂંટી નાખીશું। હવે આપણે જોઈએ આગળ છે છ ઢૂંઢકર ઉસ પર ગોલ બનાવો, એટલે કે છ શોધી તેના ઉપર ગોલ બનાવો। એના માટે આપણે મૂળાક્ષર જોઈએ, છ ક જ છ બ છ જ ગ છ ઘ હ છ ઘ ભ। તો હવે શું કરવાનું છે, તો છ છ શોધવાનો છે। તો આપણે જોઈએ બાકી ના હોય એને કંઈ નહીં કરવાનું, ખાલી આમાં છ શોધવાનું। તો આ રહ્યો છ। આ રીતે આપણને અહીં પાંચ છ છે તે મળ્યા। એના પછી છને ઘૂંટી અને સરસ મજાના રંગ પૂરીશું। એના પછી છે છ પઢો ઓર લીખો, છ સે છતરી। અહીં આપણે જે છ ઘૂંટવાના છે તે ઘૂંટી નાખીશું અને બાકીના જે છ છે તે આપણે લખીશું, છ સે છતરી, 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 છ સે છતરી। છ ને છ થી શરૂ થતા ચિત્ર સાથે જોડો, છ કો છ સે શરૂ હોને વાલે ચિત્ર સે જોડો। તો અહીં આપણને છત્તા, બતક, છકડા, મેઢક, છવી, છડી, ચમ્મચ। તો અહીં છ સે છત્તા એટલે કે મધપૂડો, છ સે છકડા એટલે કે છકડો રિક્ષા, એના પછી છ સે છવી એટલે ફોટો ફ્રેમ છબી, છ સે છડી એટલે લાકડી, છ કે નીચે રેખા ખીચો, છ ની નીચે લીટી કરો। એના માટે આપણે વાક્ય શબ્દ વાંચશું, મછલી, છત્તા, છકડા, બછડા, છત્રી, છત્ર। તો મછલીની નીચે છ છે તેના નીચે લીટી, છત્તામાં છની નીચે, છકડામાં છની નીચે લીટી, બછડામાં છની નીચે લીટી, છત્રીમાં છની નીચે લીટી ને છત્રમાં પણ છની નીચે લીટી। હવે આગળ જોઈએ, છ સે અલગ વર્ણ પર ગલત કરો, એટલે કે છ થી જુદા અક્ષર ઉપર ચોકડી કરો। એના માટે આપણે મૂળાક્ષર જોઈએ, છ ભ છ ક ખ જ છ ઘ છ ન ધ જ છ વ છ। અહીં આપણે છ ને કંઈ નથી કરવાનું, છ થી જુદા વર્ણ હોય તેના ઉપર ચોકડી કરવાનું છે। તો ભ ઉપર ચોકડી, ક ઉપર ચોકડી, ખ ઉપર ચોકડી, જ ઉપર ચોકડી, ઘ ઉપર ચોકડી, ન ઉપર ચોકડી, ધ ઉપર ચોકડી, જ ઉપર ચોકડી, વ ઉપર ચોકડી।
હવે આપણે જોઈએ આગળ પઢો ઓર લખો વાંચો અને લખો તો અહીં છકડામાં છ ઘૂંટવાનો છે અને છ લખવાનો છે છડી છવ્વી છત્રી અહીં છ ઘૂંટી અને છ લખીશું એના પછી છે શબ્દ મેં સે છ ઢૂંઢ કર ઉસ પર ગોલ બનાવો એટલે કે શબ્દમાંથી છ શોધી તેના ઉપર ગોલ કરો છબીલા મછલીમાં છ ઉપર ગોલ છવ્વીસ અને બછડા એમાં પણ છ ઉપર ગોલ એના પછીનું મૂળાક્ષર છે જ જસે જહાજ જહાજ એટલે જહાજ એટલે કે વહાણ અહીં આપણને જ ઘૂંટવાનું છે જસે જહાજ જહાજ એટલે વહાણ એના પછી છે જ ઢૂંઢ કર ઉસ પર ગોલ બનાવો જ શોધી તેની ઉપર ગોલ બનાવો તો જોઈએ મૂળાક્ષર જ ન ટ ખ જ ક જ મ ર જ લ ક જ ગ તો જોઈએ અહીં જ છે તેના ઉપર ગોલ કરવાનું છે તો આ રહ્યો જ આ રહ્યો જ આ રહ્યો જ આ રહ્યો જ અને એક આ રહ્યો જ એના પછી છે પઢો રંગ પૂરો ટપકાઓને જોડો અહીં આપણે રંગ પૂરી અને જ છે તેને ટપકા પૂર્ણ કરવાના છે એના પછી વાંચો અને લખો તો જ સે જહાજ 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 જ સે જ સે જહાજ જ સે જહાજ જ સે જહાજ જહાજ એટલે વહાણ તો આ રીતે આપણે બધા જ છે તેને ઘૂંટી અને અહીં આપણે જ લખીશું